हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय विषय पर्यावरण एमां बाळको आजे आपणे नवो पाठ जोवानो छे। पाठ नव, पाठनुं नाम छे बदलाता कुटुंबो। हवे पाठमां आपणे पहेला तो समजवानुं छे के बदलाता कुटुंब तो कुटुंब एटले शुं, कुटुंब केवी रीते बदलाय छे, केवी रीते एमां फेरफार थाय छे ए आपणे आ पाठनी अंदर समझवानुं छे कि एवा कया कारणो होय छे कि जेना कारणे आपणा कुटुंबमां फेरफारो થતા રહે છે। પણ એના માટે આપણે પહેલા એ સમજવું પડશે કે કુટુંબ એટલે શું છે। તો આપણે બાળકો જે ઘરમાં રહીએ છીએ એ ઘરના બધા સભ્યો હોય એ સભ્યોના સમૂહને આપણે કુટુંબ કહીએ છીએ। ઘરમાં દાદા દાદી કાકા કાકી પિતરાઈ ભાઈ બહેનો મમ્મી પપ્પા તમે આ બધા વ્યક્તિઓનો જે સમૂહ હોય એ બધાને ભેગા કરીએ એટલે આપણું એક કુટુંબ બને। અત્યારના જમાના કરતાં તમે પહેલાંના જમાનામાં જુઓ, પહેલાંના જમાનામાં જનરલી બધા કુટુંબ સાથે રહેતા, દાદા દાદી કાકા કાકી એમના દીકરાઓ તમારા મમ્મી પપ્પા તમારા બાળકો બધા ભેગા રહેતા અને જે ભેગા રહેતા ને એને સંયુક્ત કુટુંબ કહેવામાં આવતું। સમયાંતરે લોકો નોકરી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માંડ્યા, ધંધો કરવા માટે બીજા સ્થાને જવા માંડ્યા એટલે કુટુંબોમાં ધીમે 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 ભાગ પડતા ગયા અને પછી માતા પિતા અને એમના બાળકો રહેતા હોય, ગામડે દાદા દાદીને રહેતા હોય તો એવા જે કુટુંબ છે એમને વિભક્ત કુટુંબ કહેવાય। પહેલાં આપણે કુટુંબ વિશે સમજીએ તો કે સંયુક્ત કુટુંબમાં બાળકો શું શીખે છે, હે ને? તમે તમારા ઘરમાં રહો છો તો તમે જો જોઈન્ટ ફેમિલીમાં રહો છો, સંયુક્ત કુટુંબ એટલે કે જોઈન્ટ ફેમિલી, તો શું શીખો છો તમે? તમે સમૂહ ભાવના શીખો છો, વડીલોને આદર આપતા શીખો છો, તમારામાં સહનશીલતા આવે છે, હે ને? જ્યારે બધા ભેગા રહેતા હોઈએ ત્યારે ક્યારેક એવું પણ બને છે કે કોઈક કાર્ય આપણને ન ગમ્યું છતાં પણ આપણે એની સાથે એડજસ્ટ કરી લઈએ છીએ, આપણામાં સહનશીલતાના ગુણ આવે। આપણા દાદા દાદી છે એમને પાણી આપવું, એમને છાપું આપવું, પૂજા માટે ફૂલો લઈ આવવા, એમને જે કંઈ કામ બતાવ્યું એ કામ કરવું, તો એની અંદર આપણે આદર આપતા શીખીએ છીએ। તું તારીને બદલે તમે, હા જયશ્રી કૃષ્ણ બરાબર છે એવું કહી અને આપણે વડીલોને માન આપતા શીખીએ છીએ। તો કુટુંબ આપણું ઘર એ આપણી પહેલી શાળા હોય છે, આપણા સંસ્કારોની શરૂઆત એ ત્યાંથી શરૂ થાય છે, બરાબર? પણ કુટુંબની અંદર ક્યારેક ફેરફાર પણ આવે છે, હે ને? ક્યારેક નાના બાળકનો જન્મ થયો તો પણ ઘરની અંદર એક મેમ્બર વધ્યો એટલે કુટુંબની અંદર ફેરફાર થયો। નાનું બાળક જન્મે ને એટલે તો કેટલી બધી જવાબદારી વધી જાય। સૌથી પહેલાં તો નાનું બાળક જન્મે એટલે એના માટે શેની વ્યવસ્થા કરવી પડે કે એને સુવા માટે ગોળિયાની વ્યવસ્થા કરવી પડે, પછી મમ્મીના ઘણા બધા કામો વધી જાય। નાનું બાળક છે એ બોલી નથી શકતું તો એને ખવડાવવું, એને સુવડાવવું, એની પીછી સાફ કરવી, એનો સમય સાચવવો, એને રમાડવું, એ સૂઈ ગયું હોય ત્યારે ઘરમાં બધા એકદમ શાંત વાતાવરણ રાખવું, એના આરોગ્યનું એની હેલ્થનું ધ્યાન રાખવું, ઘણા બધા કામ વધી જાય છે। અને તમે જોયું હશે તમારે જો તમારે તમારા ઘરમાં કંઈ નાનું બાબુ આવ્યું હોય અથવા તો તમારા આડોશ પડોશમાં અથવા તો તમારા કુટુંબમાં કોઈ ન્યૂબોર્ન બેબી જન્મી હોય, છોટું બેબી આવ્યું હોય
तो जुओ जारे आवशे ने त्यारे एना मुँह में दांत नहीं होय, पण ज्यारे 14 वर्षनुं थशे 12 थी 14 वर्ष सुधीनुं त्यां सुधीना जे एना दांत होय ए दांतने शुं कहेवाय, तो ए दांतने आपणे दुधिया दांत कहीए छीए। त्यार पछी कुटुंबमां फेरफार केवी रीते थाय, तो के कोई व्यक्तिनुं मृत्यु थई जाय हे आपणा घरनी अंदर, कोई आपणुं वडील, कोई आपणुं स्वजन एनुं मृत्यु थई जाय, तो घरनी अंदर एक व्यक्ति ओछुं थई जाय, ઘરમાં દુઃખનું વાતાવરણ સર્જાઈ જાય, એ વ્યક્તિના ના હોવાથી એનો ખાલીપો આપણને લાગે, એટલે કે એ વ્યક્તિ માટે આપણને એકલું એકલું લાગે, ત્યારે પણ કુટુંબમાં ફેરફાર થઈ જાય। જ્યારે આપણને આપણા માતા પિતા જે જોબ કરે છે એટલે કે નોકરી કરે છે એમને બઢતી અથવા બદલી થાય, બઢતી એટલે કે પ્રમોશન, એટલે કે જે હોદ્દા ઉપર તમે કામ કરો છો એનાથી ઉપરના હોદ્દા ઉપર તમને લઈ જવામાં આવે એને બઢતી કહેવાય। અને બદલી કોને કહેવાય, તો જે જગ્યાએ તમે કામ કરો છો ત્યાંથી તમને બીજા સ્થાને મોકલે, જેમ કે તમે શિક્ષક છો અને તમને આચાર્યની પોસ્ટ મળી તો એ બઢતી કહેવાશે, અને તમને આચાર્યની પોસ્ટ મળી પણ તમે પાટણમાં હતા એના બદલે તમારે મહેસાણા સ્કૂલની અંદર આચાર્ય તરીકે ફરજ બજાવવાની છે તો એને બદલી કહેવાય, બરાબર? તો પણ કુટુંબની અંદર ફેરફાર થશે, તમારે નવી જગ્યાએ જવું પડશે, નવી શાળામાં દાખલ થવું પડશે, નવું ઘર લેવું પડશે, નવા મિત્રો બનાવવા પડશે, નવા લોકોની વચ્ચે એડજસ્ટ થવું પડશે, નવા સંબંધો બનાવવા પડશે, ક્યાં તો બદલી થશે તો પપ્પા એ જગ્યાએ રહેવા જતા રહેશે તો તમારે પપ્પા વગર રહેવું પડશે, એના કારણે પણ આપણા કુટુંબની અંદર ફેરફારો થતા રહે। એ પછી કુટુંબમાં કઈ રીતે ફેરફાર થાય, તો કે લગ્ન થવાથી ભાઈના કાકાના લગ્ન થાય તો ઘરમાં કાકી આવે, ભાભી આવે, કે ઘરમાં એક સભ્ય વધે એટલે ઘરમાં બધા ખુશીનો માહોલ થઈ જાય। હવે ભાઈના લગ્ન થયા તો ભાભી આવશે, ધારો કે મારા ભાઈના લગ્ન થયા તો ભાભી આવશે તો એ મારી ભાભી થશે, પણ હું એની શું થઈશ, નણંદ, જો છોકરી હશે તો નણંદ થશે, અને જો છોકરો હશે અને ભાઈના લગ્ન થયા હશે તો ડિયર ગણાવશે, કામમાં હાથ બટાવશે એટલે કે કામમાં મદદરૂપ થશે અને ઘરમાં હેપ્પી હેપ્પી વાળો માહોલ થઈ જશે। પણ જો ઘરમાં દીકરીના લગ્ન થશે તો દીકરી એના સાસરાના ઘરે જતી રહેશે, એટલે માતા પિતાના ઘરની અંદર એક વ્યક્તિ ઓછું થઈ જશે, દીકરી જે કામ કરતી હતી એ કામ બીજા વ્યક્તિને કરવું પડશે, દીકરી સાસરે જતી રહેશે તો એની જગ્યાએ સૂનું સૂનું લાગશે, ખાલી લાગશે, ત્યારે પણ આપણા ઘરમાં ફેરફાર થઈ જાય। અને તમારા પાસે પૈસાની સગવડ વધી ગઈ અને તમે નાના ઘરમાંથી મોટા ઘરની અંદર શિફ્ટ થયા તો પણ તમારા કુટુંબમાં ફેરફાર થઈ જશે, તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જશે, હે ને? તો અહીંયા આપણું આપણે જોયું કે ભાઈ કુટુંબ એટલે કે ઘરના સભ્યો જે ભેગા થાય એનો સમૂહ એને કુટુંબ કહેવાય, અને આપણા કુટુંબની અંદર ફેરફાર એ આ કારણોના આધારે થતા હોય છે। અહીંયા પણ આપણે પાઠ 9 બદલાતા કુટુંબમાં 3 છોકરીઓના ઘરની વાત જોવાની છે। એક છે કિરણની વાત, બીજી છે સુમીની વાત, અને ત્રીજી છે દીપાલીની વાત। પણ એ પાઠ તરફ આપણે જઈએ એના પહેલા બાળકો હું તમને કંઈક સમજાવવા માંગુ છું કે આપણે અહીંયા જોયું સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ, તો એની વચ્ચે શું તફાવત છે? બંને કુટુંબ જ છે,
પણ એમાં તફાવત શું છે તો કે ભાઈ સંયુક્ત કુટુંબની વાત કરીએ તો દાદા દાદી માતા પિતા કાકા કાકી તેના પિતરાઈ ભાઈ બહેનો બધા સાથે રહે એને સંયુક્ત કુટુંબ કહેવાય અને માતા પિતાને એમના બાળકો એ રહે છે એને વિભક્ત કુટુંબ કહેવાય સંયુક્ત કુટુંબમાં બધા રહે છે તો એના કામનો બોજો વધતો નથી કારણ કે કામ બધા વહેંચાઈ જાય છે થોડું કામ કાકી કરી લે થોડું કામ મમ્મી કરી લે થોડું કામ બહેન કરી લે એટલે કામનો બોજો વધતો નથી જ્યારે વિભક્ત કુટુંબ છે એમાં કામનો બોજો વધી જાય છે ત્યારબાદ જો માતા પિતા નોકરી કરે છે તો સંયુક્ત કુટુંબમાં બાળક એકલું પડતું નથી કારણ કે એની કેર લેવા માટે દાદા દાદી કે કાકી કોઈ છે જ ઘરે એટલે બાળક એકલું પડતું નથી જ્યારે વિભક્ત કુટુંબની અંદર માતા પિતા બંને નોકરી કરે છે તો બાળક એકલું પડી જાય છે એની સાથે સમય વિતાવવા માટે કોઈ હોતું નથી સંયુક્ત પરિવાર છે એમાં બાળકોને વડીલની હૂંફ મળે છે જ્યારે વિભક્ત કુટુંબ છે એમાં બાળકોને વડીલની હૂંફ મળતી નથી એટલે કે ઓછી મળે છે કારણ કે માતા પિતા પૂરો દિવસ હાજર હોતા નથી સંયુક્ત કુટુંબ છે તો વડીલો એકલા પડતા નથી વડીલોને ખાલી કોઈ લાગતો નથી કારણ કે સતત એમની જોડે કોઈનું કોઈ વાતો કરવાવાળું એમની કેર લેવાવાળું હોય છે જ્યારે વિભક્ત કુટુંબમાં શું થાય દાદા દાદી ગામડામાં એકલા રહેતા હોય માતા પિતાને શહેરમાં રહેતા હોય તો વડીલો પણ એકલા પડી જાય છે વડીલોને પણ ખાલી વર્તાય છે તો આવી રીતે સંયુક્ત ફેમિલી એટલે કે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબની અંદર આપણને તફાવત જોવા મળતા હોય છે ત્યાર પછી આપણે વધીએ પાઠ તરફ તો પાઠમાં આપણને કિરણ સુમી અને દીપાલી આ ત્રણ છોકરીઓની કુટુંબની વાત આપેલી છે કે ત્રણેયના કુટુંબમાં ફેરફાર થયા પણ કારણો જુદા જુદા હતા ચલો જોઈએ આપણે કિરણની વાત કિરણના કુટુંબમાં પહેલાં પાંચ જણા હતા આજે કિરણના ઘરમાં બધા હેપી હેપી હતા કેમ કારણ કે કિરણના ઘરમાં નાના ભાઈનો જન્મ થયો હતો એના ઘરની અંદર એક સભ્ય વધ્યું એના કારણે કુટુંબની અંદર બધા ખૂબ રાજી રાજી હતા પણ નાનું બાળક આવ્યું સાથે સાથે એના ઘરમાં જવાબદારી પણ વધી ગઈ એને સુડાવવું એને ખવડાવવું એને રમાડવું ઘણા બધા ફેરફાર એના કુટુંબમાં થઈ જશે એની માતા પણ બિઝી થઈ જશે એની માતાએ પણ સમય પૂરેપૂરો નાના બાળક પાછળ વિતાવવો જોઈએ તો તમારા ઘરમાં પણ જો આવું નાનું બાળક હોય તો તમારી ફરજ શું આવે છે તમારે પણ તમારા કામ જાતે કરી લેવા જોઈએ તમારે મમ્મી છે ભાઈ છે કાકી છે એમને મદદરૂપ થવું જોઈએ નાનું બાળક સાચવવામાં એમને મદદરૂપ થવું જોઈએ જેના કારણે એ તમારા તરફથી ટેન્શન ફ્રી થઈ જાય તમારું ભણવાનું તમારે જાતે કરી લેવું જોઈએ જેથી એમને તમારા ભણતરની ચિંતા ન રહે એવી રીતે આપણે બધાને એડજસ્ટ થવું જોઈએ ત્યાર પછી શુમીની વાત કરો શુમીના ઘરમાં એક બાજુ હરખનો માહોલ હતો જ્યારે એક બાજુ દુઃખનો માહોલ હતો કેમ કારણ કે સુમીના જે પિતાજી હતા એ સરકારી નોકરી કરતા હતા અને એમને બઢતી મળી હતી એટલે કે એમને પ્રમોશન મળ્યું હતું એ જે હોદ્દા ઉપર હતા એનાથી ઊંચા હોદ્દા ઉપર એમને સ્થાન મળ્યું હતું એના કારણે બધા ખૂબ ખુશ હતા પણ બઢતીની સાથે સાથે એના પિતાને બદલી પણ થઈ હતી જેથી એમને બીજા શહેરમાં સ્થળાંતર કરવાનું હતું એટલે કે બીજા શહેરમાં રહેવા જવાનું હતું હવે ત્યાં જવા માટે કેટલી બધી તૈયારી કરવી પડે જ્યાં રહે છે ત્યાંથી બધો સામાન પેક કરવો પડે
नवी जगह रेवा जाए, नव मकान शोधवु पड़े, सुमी ने नवी शाला में दाखल करवी पड़े, एनी माटे सारी शाला शोधवी पड़े, सुमी ने पण नवा नवा मित्रों बनावा पड़े, नवी जगह ए लोको रहेवा जाए त्या आड़ोस पड़ोस केवो छे केवो नहीं ए जोवू पड़से, नवा नवा संबंधो बंधावा पड़से, जेना कारणे एना घरनी अंदर घणा बधा नाना मोटा फेरफारो थशे। त्यार पछी दीपालीनी वात छे। दीपालीना कुटुंबनी अंदर बधा खूब हेप्पी हता, केम? कारण के दीपिका दीपालीना काकाना दीकराना लग्न हता। तमे पण बाळको लग्न प्रसंगमां गयेला हशो, तमे त्यां शुं जोयुं हशे? त्यां तमे सुंदर मजानो मांडवो बांधेलो जोयो हशे, एक बाजु लग्न माटे चोरी बांधेली जोई हशे। चोरी एटले तमे अहींया जोई शको छो, जुओ अहींया चोरी बनावेली छे, के आवी रीते ऊंचो स्टेज बनावेलो होय, ए स्टेज ने चारे बाजु शणगारेलो होय, वच्चे अग्नि प्रगटावामां आवी होय, अने वर वरकन्या ए त्यां लग्न करवा माटे बैठेला होय, एनी बीजी बाजू भोजन माटेनी व्यवस्था करेली होय, एनो अलग मंडप बांधेलो होय, चारे बाजू गाटला अने खुर्शीओ पाथरेली होय, जेना कारणे आवनार मेहमान त्यां बेसी शके, अने बधी बाजू खुशीनो माहोल होय। लग्न प्रसंगमां पण बाळको घणी बधी विधि होय छे, हल्दी रसम होय छे, मेहंदी रसम होय, गीत संगीत होय, लग्न प्रसंग होय अने कन्यानी विदाय होय। हल्दी रसम शा माटे करवामां आवे छे? तो पहेलां हल्दी एंटीबायोटिक स्किन ने ग्लो आपे। हळदर आपणा ધર્મમાં પણ શુદ્ધ માનવામાં આવી છે, શુભ માનવામાં આવી છે। હલ્દી એટલે કે ઉપટન બનાવવામાં આવે, એમાં હળદર પછી એની અંદર ચંદન પાવડર એવું પીઠી બનાવવામાં આવે, અને એ જેમના લગ્ન થવાના છે વર અને કન્યા એમને લગાવવામાં આવે છે, અને પછી એમને થોડા ટાઈમ રહેવા દેવામાં આવે છે પીઠી, જેથી એમના સ્કિન ઉપર સુંદર મજાનો ગ્લો આવે, એના માટે હલ્દી રસમ હોય છે। મહેંદી રસમ, તો મહેંદી આપણા શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે એટલે મહેંદી રસમ હોય છે, અને લગ્ન પ્રસંગ હોય અને જો નાચીએ ગાઈએ નહીં, ઢોલ નગારા ના વાગે તો પ્રસંગ કેવી રીતે કહેવાય? એટલે ગીત સંગીત હોય છે। ત્યારબાદ જો વરપક્ષ છોકરાના લગ્ન હોય તો જાન લઈને બધા આવે છે। લગ્ન થાય, લગ્નમાં પણ ઘણી બધી વિધિ હોય, કંસાર જમવાનો હોય, માંગમાં સહેતો પૂરવાનો હોય, સપ્તપદીના ફેરા અગ્નિની અગ્નિની ચારે બાજુ એ લોકો પ્રદક્ષિણા કરે એવી રીતે ફેરા ફરતા હોય છે, અને કન્યા વિદાય હોય। જુદા જુદા ધર્મમાં જુદા જુદા રિવાજ હોય। મુસલમાન લોકો હોય તો એમને કાજી આવે, જેમ આપણા બ્રાહ્મણો હોય વિધે લોકોને કાજી હોય અને એમના નિકાહ પડાવવામાં આવે, નિકાહ એટલે કે લગ્ન। પછી ખ્રિસ્તી લોકો હોય તો ચર્ચમાં એમના લગ્ન થાય, એટલે કે જુદા જુદા ધર્મના આધારે જુદા જુદા રિવાજો હોય છે। ત્યારબાદ જો બાળકો તમે પણ લગ્ન પ્રસંગમાં ગયેલા હશો તો તમે જોયું હશે કે લગ્નમાં વર અને કન્યા કેવા કપડાં પહેરે છે। તો વર રાજા હોય એમને સરસ મજાનું સૂટ અથવા શેરવાની પહેરી હોય, માથે સાફો બાંધેલો હોય, પગમાં મોજડી પહેરેલી હોય, અને કન્યા હશે એને પાનીતર પહેર્યું હશે। લગ્નમાં જે સાડી પહેરવામાં આવે એને પાનીતર કહેવામાં આવે છે, તો એણે પાનીતર પહેર્યું હશે, સાડી પહેરી હશે, બ્લાઉઝ ચણિયો ઓઢણી ઓઢી હશે, અને માથે આવી રીતે મોઢ મૂકેલો હશે, જુઓ આમ કરી અને આમ મોઢ મૂકવામાં આવે છે, આને શુભ કહેવામાં આવે છે। તો એ મોઢ એ કન્યાના માથે મોઢ મૂકવામાં આવતો હોય છે, અને લગ્નની વિધિ થાય છે, કંસાર ખવડાવવામાં આવે છે। ત્યારબાદ બાળકો
આપણે લગ્નની જ વાત કરીએ છીએ તો તમને ખબર છે કે સરકારે લગ્ન માટે છોકરી અને છોકરા બંનેની એક વય નક્કી કરી છે. વય એટલે કે ઉંમર. છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ. એની વય મર્યાદા પહેલાં જો એના લગ્ન કરવામાં આવે તો એને બાળ લગ્ન કહેવામાં આવે છે અને બાળ લગ્ન એ એક ગુનો ગણવામાં આવે છે. તો અહીંયા પણ તમે પણ લગ્ન પ્રસંગમાં જાઓ તો બધું જોજો કે કેવી રીતે લગ્નની વિધિ થાય છે, કેવી રીતે ત્યાં બધું શણગારેલું હોય. તમે તો લગ્નમાં જાઓ એટલે બસ બધા મિત્રોની સાથે રમવા માંડો, પણ ક્યારેક આવું બધું જોવું જોઈએ બાળકો. તો દીપાલીના કુટુંબમાં પણ એના કાકાના દીકરાના લગ્ન થવાના હતા એટલે બધા ખુશ હતા. એમના ઘરની અંદર એક સભ્ય વધવાનું હતું તો દીપાલીને કામમાં મદદ કરશે, દીપાલીની સાથે વાતો કરશે જેથી દીપાલીને કંપની મળી રહે એટલે બધા ખુશ હતા. પણ જ્યારે દીકરી લગ્ન કરીને જાય તો પિતાના ઘરમાં એક ખાલી ખુશ સર્જાઈ જાય છે. હવે અહીંયા વાત કરી કે કાકાના દીકરાની, આપણે થોડાક સંબંધો વિશે વાત કરી લઈએ કે ભાઈ પપ્પાના ભાઈ છે તો એને કાકા કહેવાય, મમ્મીના ભાઈ છે તો મામા કહેવાય, પપ્પાની બહેન છે તો ફોઈ કહેવાય, મમ્મીની બહેન છે માસી કહેવાય, પપ્પાના પપ્પા છે દાદા કહેવાય, પપ્પાની મમ્મી દાદી કહેવાય, મમ્મીના પપ્પા નાના કહેવાય, મમ્મીની મમ્મી નાની કહેવાય, ભાઈની પત્ની ભાભી કહેવાય. અને મેં હમણાં કહ્યું એ જ પ્રમાણે કે છોકરી હોય તો એ ભાભીને નણંદ થશે, છોકરો હશે તો દિયર થશે. જો આપણી મમ્મીની બહેન આપણને માસી થાય છે તો આપણે એના માટે ભાણિયા થઈશું. ભાણો છોકરો હશે તો ભાણો થશે, છોકરી હશે તો ભાણી થશે. જો આપણી ફઈ કે કાકી થતા હશે તો આપણે છોકરો હઈશું તો એમનો ભત્રીજો થઈશું, છોકરી હઈશું તો આપણે એમની ભત્રીજી થઈશું. તો આપણે પણ આવા સંબંધો વિશેની પણ સમજણ લેવી જોઈએ. તો આ હતો બાળક મિત્રો આપણો પાઠ ન બદલાતા કુટુંબ, કે જેની અંદર જુદા જુદા કારણોસર કુટુંબમાં ફેરફાર થાય છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર સુંદર મજાની પાઠની વાર્તા આપી છે તો તમે બધા એ પાઠ્યપુસ્તકમાં પાઠ વાંચજો. બાય બાય એન્ડ ટેક કેર.